હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. ફેટ લોસ કરવું છે આ ઉપાય તમારા માટે છે. વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો સૌથી સરળમાં સરળ આ ઉપાય છે. મિત્રો, અહીંયા સૌથી પહેલાં હું તમને કહું છું, ત્રણ વાતોનું ધ્યાન રાખો. આ ત્રણ સિમ્પલ નિયમ તમારું વજન ક્યારેય વધવા નહીં દે. સૌથી પહેલાં અહીંયા તમારી સવારે હેલ્થ અને ફિટનેસ માટે, બોડી સ્ટેપ માટે યોગા કરવાના છે. યોગાસનમાં પદ્મનાભ યોગ, ભુજંગાસન, પશ્ચિમોપાદ આસન કરી શકો છો, સાથે સાથે જ વજ્રાસન પણ કરી શકો છો. યોગાસન ખાસ કરવા જોઈએ જેનાથી પેટના સ્નાયુ અંદર જાય છે, આપણા શરીરના અંદર ખૂબ ઝડપથી જે સ્નાયુ હોય છે એ એકદમ ખેંચાણ અનુભવે છે, જેના કારણે શરીરમાં ક્યારેય ચરબી રહેતી નથી. અથવા તો તમે સૂર્ય નમસ્કાર કરો. નિયમિત રીતે 10 સૂર્ય નમસ્કાર જે લોકો કરે છે એમના શરીરમાં ક્યારેય કોઈ ચરબીના થર રહેતા નથી. તો ખરેખર મિત્રો, સૂર્ય નમસ્કાર કરો અને ભોજન પછી વજ્રાસનની સ્થિતિમાં અવશ્ય બેસો. કારણ કે ભોજન એકદમ ઝડપથી પચી જાય છે. ભોજન પચાવવા માટે વજ્રાસનની સ્થિતિમાં બેસવાથી પગની નીચે જે આપણું ઢીંચણની નીચેના ભાગે જે બ્લડ સર્ક્યુલેશન હોય છે સ્ટોપ થઈ જાય છે, જેના કારણે આપણી હોજરી અને પાચન તંત્રમાં બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો વધે છે અને એ જ બ્લડ સર્ક્યુલેશન આપણા શરીરની અંદર પાચન તંત્ર વધારે છે. તો સૌથી પહેલા નિયમ, સૂર્ય નમસ્કાર કરો અને વજ્રાસનની સ્થિતિમાં ભોજન પછી અચૂક બેસો. 10 મિનિટ સુધી બેસવું જોઈએ અને સાથે સાથે તમારા ડાયટની અંદર પુષ્કળ પ્રમાણમાં કાકડી ખાઓ. કાકડીની અંદર જે ચીકાશવાળો પદાર્થ હોય છે એ તમારા શરીરની અંદર રહેલી ચરબીને ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે. એટલા માટે તમારા ડાયટની અંદર પુષ્કળ કાકડી અને સાથે સાથે તમારા ભોજનની અંદર કાચું સલાડ, બાફેલું સલાડ કે પછી તમે મિક્સ આવી રીતે વેજીટેબલ સબ્જીનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ કાચું એટલું સોનું, રાંધેલા ભોજન કરતાં જેટલું તમે કાચું ખાશો એકદમ ધીમે ધીમે, કોઈ પણ વસ્તુ તમે ખાઓ એકદમ ધીમે ધીમે ચાવી ચાવીને ખાવાની છે. કારણ કે એક કોળીઓ 20-22 વખત ચાવ્યો હશે તો તમારા મોઢાની લાળનું પીએચ છે એ તમારા ભોજનની સાથે સાથે તમારી જઠ્ઠગ્ની પાચન તંત્ર સુધી પહોંચે છે અને તમારા શરીરના પીએચ લેવલને બેલેન્સ રાખવાનું કામ કરે છે. તમારું ભોજનની અંદર જો તમે રોટી ખાતા હોય બે, તો એની જગ્યાએ તમે એક રોટી ખાવાનું શરૂ કરી દો. ભોજનમાં પુષ્કળ પ્રમાણમાં દાળનું પ્રમાણ વધારી દો. સાથે સાથે દરેક ભોજન પછી વરિયાળી અચૂક ખાઓ. કારણ કે એક ચમચી વરિયાળી દરેક ભોજન પછી ચાવી ચાવીને ખાવાથી ક્યારેય તમારા શરીરમાં વજન વધશે નહીં. કારણ કે વરિયાળી ખોરાક પચાવવાનું કામ કરે છે, સાથે સાથે વરિયાળી તમારા શરીરની અંદર ચરબીમાં ઘટાડો કરે છે, નીંદર સારી આપે છે, મોંની દુર્ગંધ દૂર કરે છે. વરિયાળીની અંદર રહેલું ફાઈબર તમારા દાંતને મજબૂત બનાવે છે, તમારા દાંતને સ્વચ્છ બનાવે છે. સાથે વરિયાળી છે એ તમારા સ્ટ્રેસ લેવલમાં ઘટાડો કરે છે. તો નિયમિત રીતે જે લોકો ભોજન પછી વરિયાળી ખાય છે એમનું શરીર આમ પણ ક્યારેય વધતું નથી. તો ખરેખર મિત્રો, ખૂબ સરસ મજાની ઇન્ફોર્મેશન છે. આવી સિમ્પલ નિયમ, આ ત્રણ નિયમ સરળ પડે. યોગાસન કરવા, ભૂખ કરતાં ઓછું જમવું, તમારા ડાયટમાં પુષ્કળ પ્રમાણમાં સલાડ સામેલ કરો અને સાથે સાથે ભોજન પછી વરિયાળી, તમારું વજન ચોક્કસ ઘટશે.